પોરબંદરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંકુલમાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંકુલમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગમાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં વક્તૃત્વ સ્પર્ધા, ડાન્સ નાટક અને ભજન ધૂન કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ હોશેથી ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંત મહંતો શ્રી હરિપ્રકાશદાસજી, ધર્મતનયદાસજી, ભગવતદાસજી, શાશ્વત સ્વામીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રામ સબરી મિલાપ, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ, રામચરિત્ર, રામ રાવણનો યુદ્ધ ગાથા, અયોધ્યાનો ઇતિહાસ, મંદિરનો ઇતિહાસ વગેરે જેવા વિષયો ઉપર ખૂબ જ સારું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા અદ્ભુત નૃત્ય અને નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. રામ શબરી મિલાપ નામની નાટિકાએ સંકુલના વાતાવરણને મંત્રમુગ્ધ કરી દીધું હતું. ત્યારબાદ ભગવાન રામની ધૂન, ચોપાઈ, કીર્તન, સ્તુતિ અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરાવવામાં આવ્યા હતા. આમ શ્રી સ્વામિનારાયણ સંકુલ ભક્તિભાવમાં તડબોર થઈ ગયું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણના નિજ મંદિરમાં અન્નકૂટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા 121 વાનગીઓનું ભોગ ધરાવવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ અને હરિભક્તો દ્વારા નિજ મંદિરમાં અને પટાંગણમાં અદ્ભુત રંગોળીઓ પણ કરવામાં આવી હતી. તેમાં ભગવાન શ્રીરામની 6 ફૂટની ભગવાન રામલલાની રંગોળી દોરવામાં આવી હતી, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભગવાન શ્રીરામના અયોધ્યા ખાતે નિજ મંદિરમાં બિરાજમાન સમયે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓ અને હરિભક્તો દ્વારા ભક્તિભાવમાં મગ્ન થઈ પૂજન, અર્ચન, આરતી કરવામાં આવ્યા હતા. પૂરા સંકુલમાં ભગવાન શ્રીરામનો જય જયકાર અને જય શ્રીરામના નારાથી આનંદિત બની ગયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય વિપુલભાઈ બરૈયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.